बॉलीवुड फिल्म मोहल्ला 80 માં વારાણસી તીર્થ ગામનું સાધુ સંત અને દેવદેવીઓ વિશે અભદ્ર ભાષા બોલતા ફિલ્મના કલાકારોને દર્શાવવામાં આવ્યા છે, જેનો સમગ્ર દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજના ઉપક્રમે આ ફિલ્મનો વિરોધ દર્શાવવા અને પ્રસારિત ન કરવાની માંગણી સાથે એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જુબેલી સર્કલથી શરૂ થઈ હતી અને કલેક્ટર કચેરીએ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં હિન્દુ સમાજના દેવદેવીઓ અને સાધુ સંતો વિશે અભદ્ર ભાષા બોલતા ફિલ્મના કલાકારો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ભગવાન શિવને પણ અભદ્ર ભાષા બોલતા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ હિન્દુ સમાજનું પ્રખ્યાત તીર્થધામ વારાણસીમાં કરવામાં આવ્યું છે. ત્યારે આ ફિલ્મ પ્રસારિત નહીં કરવા માટેની જોરદાર માંગણી કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં વિરોધના વંટોળ પેદા થયા છે. આજરોજ સવારે 11 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજના ઉપક્રમે એક રેલી કાઢવામાં આવી હતી અને આ રેલીમાં ઉપસ્થિત રહેલ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તથા કાર્યકરો અને હિન્દુ સમાજના કાર્યકરોએ ફિલ્મ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને ફિલ્મને પ્રકાશિત નહીં કરવા માંગણી કરવામાં આવી હતી. આ રેલીમાં સૌરાષ્ટ્ર કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શશિકાંતભાઈ પટેલ, ભગવતી ધામના રાજુભાઈ જોશી, લોરિયા ગ્રામ પંચાયતના સરપંચ સંજુભા જાડેજા, કોંગ્રેસના અગ્રણી શ્રવણસિંહ વાઘેલા, શ્રીજી કેટરર્સ વાળા આનંદ ઠક્કર, કિશન ગોસ્વામી, મેહુલ મહેતા, શંભુભાઈ ગોસ્વામી, મહેશ ગોસ્વામી વગેરે જોડાયા હતા. મોહલ્લા 80 હિન્દી ફિલ્મની અંદર જે હિન્દુ સંસ્કૃતિ અર્થાત સનાતન વૈદિક ધર્મ છે, ભગવાન શિવ છે, ભગવાન રામ છે, ભગવાન કૃષ્ણ છે, એના વિરુદ્ધ જે ડાયલોગ્સ આપવામાં આવ્યા છે, જે દશ્યો રજૂ કરવામાં આવ્યા છે, એ હિન્દુ સંસ્કૃતિને તોડી પાડવાનું એક ભયંકર આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. ફિલ્મના નિર્માતાને પણ દુબઈ અને સાઉદી અરેબિયાથી આનું મોટું ફંડિંગ મળ્યું છે. તો આપે જે મને પ્રશ્ન કર્યો છે એના અનુસંધાનમાં હું કહું છું કે આ મોહલ્લા 80 ફિલ્મ ભારતમાં બંધ થવી જોઈએ. કચ્છ જિલ્લામાં કચ્છનો સમસ્ત હિન્દુ સમાજ આજે સંતોની આગેવાની નીચે અહીંયા કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપ્યું છે, આહવાન કર્યું છે કે કચ્છની કોઈ પણ સિનેમાઘરની અંદર આ પિક્ચર અમે રિલીઝ થવા નહીં દઈએ. અગર કોઈ સિનેમાઘરનો માલિક આવો હિન પ્રયત્ન કરશે તો ભુજનો અને કચ્છનો હિન્દુ સમાજ સાંખી લેશે નહીં. સિનેમાઘરના માલિકોને પણ આજે હું વિનંતી સાથે પ્રાર્થના કરું છું કે જો તમે હિન્દુ હો, ભારત માતાના જો તમે સંતાન હો, ભગવાન શિવ અને રામ અને કૃષ્ણનું જો તમારી અંદર સ્વાભિમાન હોય તો આવી ફિલ્મનો તમારે પણ સદંતર બહિષ્કાર કરવો જોઈએ. બહિષ્કાર નહીં કરો અને કોઈ પણ હિન્દુ સમાજને છંછેડવાનો પ્રયત્ન કર્યો તો તમારી અને તમારા થિયેટરની હાલત બહુ ખરાબ થઈ જવાની છે. પ્રમોને અટકાવવા માટે જો કેન્દ્ર સરકાર પોતાનું મન બનાવે તો આ ફિલ્મ સમગ્ર ભારતની અંદર બંધ થઈ શકે છે. હું ભારતની કેન્દ્ર સરકારને કહેવા માંગુ છું કે ભારતના હિન્દુઓએ તમને ખોબે ખોબા ભરીને મત આપ્યા છે. શા માટે મત આપ્યા છે? હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે, અર્થાત મંદિરોની રક્ષા થાય, ગૌ માતાની રક્ષા થાય, બેન દીકરીઓની રક્ષા થાય અને ભારતની જે ઋષિમુનિઓની સંસ્કૃતિ છે એની રક્ષા થાય, ભારતની સરહદ સલામત બને, કાશ્મીર સલામત બને, એના માટે હિન્દુએ તમને મત આપ્યા છે. માત્ર લાલ બત્તીનો ગાડીઓમાં ફરવા માટે નહીં, તો ભારતની કેન્દ્ર સરકારની પણ જવાબદારી બને છે. અને કચ્છના સાધુ સમાજ વતી પણ હું કહેવા માંગુ છું કે આજનો આવેદનપત્ર જે અમારું છે એ સરકાર સુધી તાત્કાલિક પહોંચવાનું છે, તો સરકાર આ બાબતે ગંભીર વિચારણા કરે અને આને તાત્કાલિક અટકાવી અને બંધ કરે. વારાણસી એ ભારતના લોકપ્રિય, વિદેશોમાં પણ લોકપ્રિય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મતક્ષેત્ર છે અને ત્યાં અને જ્યાંથી આપણા હિન્દુ સંસ્કૃતિની શરૂઆત થઈ એવી કાશી નગરીને પણ ખૂબ જ ખરાબ રીતે ચિતરવામાં આવી છે. વારાણસીમાં આ પિક્ચરનો બહુ વિરોધ થયો એટલે વારાણસીનું ડમી ઊભું કરી અને ત્યાં એ લોકોએ વારાણસી ગંગા જેવું સેટ બનાવી અને આ પિક્ચરનું શૂટ કરીને અને આપણા હિન્દુ ધર્મના જે દેવાધિદેવ કહેવાય છે અને નિરંજન નિરાકાર કહેવાય છે કે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું, હિન્દુ ધર્મની અને વૈદિક ધર્મની જ્યાંથી સ્થાપના થઈ એવા મહાદેવની
मोढ़े थी माँ बहन की खराब में खराब जो गाड़ो बोले एवं गाड़ो अने विभत्स भाषा उपयोग कर लागणी तो हवे हद थई गई छे। कारण के अवारनवार बनता बनावों थी आपी अने आ आवेदन पत्रों वगैरह थी हवे थाकी गया छे। थाक्या तो नहीं परंतु हार्या पण नहीं। अत्यार सुधी आपणे दरेक लागणी अने आपणा धर्मनुं मान राखी अने मर्यादा पुरुषोत्तम रामनी भूमिका भजवी रह्या छे। पर जरूर पड़े परशुराम थई फरती उपाड़ी अने सहार करता पण अटकाशुं नहीं। हवे अमारी आ लागणी छे कारण के वारे घड़ीए थता आ हवे सहन शक्तिनी बात छे।